પોતાના બાળકોને આજે ગીતા વંચાવશો તો આવતીકાલે એને કોર્ટમાં ગીતા ઉપર હાથ નહીં મૂકવો પડે. સંસ્કાર જ અપરાધ રોકી શકે છે, પ્રશાસન નહીં. ભગવાન ત્યાં સુધી તમારું ધાર્યું નહીં થવા દે જ્યાં સુધી તમે નહીં માનો કે આ જીવનમાં બધું જ ભગવાનનું ધાર્યું થાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે કોઈ પણ વ્યક્તિ સાથે નસીબમાં જેટલો સમય વિતાવવાનો લખ્યો હશે ને, એટલો જ સમય તમે સાથે નિભાવી શકો છો. જે દિવસે સમય પૂરો થઈ જશે તે દિવસે સંબંધ પણ એની જાતે જ પૂરો થઈ જશે. જેની પાસે સત્ય, નીતિ અને સારા કર્મો હશે એની સાથે સદાય ઈશ્વર ઊભો હશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, બોલવું એ ચાંદી છે, મૌન રહેવું સોનું છે, પણ યોગ્ય સમયે બોલવું એ હીરા મોતી છે. મુંજાઈ છે તું શાને માનવ, ખોલ ગીતા ઉકેલ છે પાને પાને. ભગવદ્ ગીતા કોર્ટમાંથી હટાવીને કોર્સમાં દાખલ કરો, લોકોના આચાર વિચાર, જીવન અને દેશ સુધરી જશે. ગીતામાં જેટલો ભાવ ભર્યો છે તેટલો બુદ્ધિમાં આવતો નથી, જેટલો બુદ્ધિમાં આવે છે તેટલો મનમાં આવતો નથી, જેટલો મનમાં આવે છે તેટલો કહી શકાતો નથી, અને જેટલો કહી શકાય છે એટલો લખી શકાતો નથી. સાચે જ ગીતાની કોઈ સીમા નથી. શ્રી કૃષ્ણ કહે છે કે ગોતવા જશો તો શાંતિ અને સુકૂન ખુદમાં જ મળશે, બીજામાં તો સમસ્યા અને મુશ્કેલી જોવા મળશે. જીવનનો દરેક દાવ જીતવો હોય તો બળથી વધારે બુદ્ધિનો ઉપયોગ કરવો, કારણ કે બળ લડવાનું શીખવે છે અને બુદ્ધિ જીતવાનું.